નમસ્કાર, હું છું તુરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. 2017 માટે રણનીતિ તૈયાર થઈ ચૂકી છે, પ્રચાર પ્રસાર માટે રાજકીય પક્ષો પણ તૈયાર છે, જાત ભાતની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ક્યાંક જાદુગરોને લેવાયો છે સહારો, તો ક્યાંક સોશિયલ મીડિયામાં જુમલાનો છે મારો. કંઈ પણ કરીને લોકો સુધી પહોંચવા આ તમામ કવાયત કરવામાં આવે છે. ક્યાંક કરેલા કામોનો કરાય છે પ્રચાર, તો ક્યાંક વિરોધના ગરબા ગવાય છે. તો ચાલો આજે વાદ વિવાદમાં વાત પ્રચાર પ્રસાર અને પડકારની. પ્રચાર પ્રસાર અને પડકાર આજ વિષયને લઈને વાત કરીશું. આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે, જેવંત પણિયા. જેવંતજી, સ્વાગત છે આજની ચર્ચામાં આપનું. આપને સૌથી પહેલા તો હું એ પૂછવા માંગીશ કે જે રીતે પ્રચાર પ્રસારની આપણે વાત કરી રહ્યા છીએ, પહેલાના સમયથી લઈને અત્યાર સુધીના સાંપ્રત સમયની જો વાત કરવામાં આવે, તો પ્રચાર પ્રસારની જે પદ્ધતિ છે તે સાવ હવે બદલાઈ ગઈ છે. આ બદલાયેલી પદ્ધતિને, આ બદલાયેલી જે પરિસ્થિતિ છે તેના વિશે શું કહેશો આપ? બહુ લાકગાડાનો ફેર આવી ગયો છે. જે પ્રચાર પ્રસારની જે પદ્ધતિ હતી, કે એ પહેલાં આપણે જો એક ઇતિહાસ ઉપર થોડી નજર રાખીએ, તો એકદમ શરૂઆતમાં રેડિયો, પછી સાયકલ, બળદગાડા, ટ્રેક્ટર અને ખાસ કરીને રિક્ષા, આ બધાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોપાનિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો. છાપા પર વધારે, અખબારો પર વધારે મદાર રહેતો હતો. પછી ટીવી આવ્યું, એટલે ટીવીમાં પણ એ શરૂ થયું. દૂરદર્શન હતું ત્યારે દૂરદર્શન ઉપર એને સમય ફાળવવામાં આવતો, આજે પણ ફાળવવામાં આવે છે. અને પછી અલગ અલગ ચેનલો આવી, એટલે ટીવી ચેનલોમાં ન્યૂઝ ચેનલ ધીમે ધીમે 24 કલાક ચાલુ થતી ગઈ. એટલે એ રીતે આખું કેમ્પેનિંગ શરૂ થયું. અને પછી 2014 અને આસપાસ સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો, એટલે એ આખું મહત્ત્વનું અંગ બની ગયું. એટલે અત્યારે FM રેડિયો પણ છે, જેના ઉપર પણ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાએ તો લગભગ આપણે એમ કહી શકાય કે 365 દિવસ અને 24/7 એ રીતે આખું પ્રચાર પ્રસાર જ થઈ રહ્યો છે. અલગ અલગ પક્ષો છે, પોતપોતાનો પ્રચાર એના માટે કરતા હોય છે અને લોકો પણ એમાં જોડાતા હોય છે. એટલે આ રીતનો આખો ખૂબ જ બદલાવ આવી ગયો છે. 2014માં આપણે એ પણ જોયું કે નરેન્દ્ર મોદીજીએ કઈ રીતે 3D ટેકનોલોજીનો સહારો લીધો, હોલોગ્રામનો સહારો લીધો, અને એક કદાચ વિશ્વભરમાં એ પ્રથમ એવા પોલિટિશિયન બન્યા કે જેમણે આ ટેકનિકનો આધાર લઈને અનેક સભાઓ એક સાથે કરી, અનેક જગ્યાએ જ્યાં પોતે પહોંચી શકતા નહોતા ત્યાં આ રીતે પહોંચ્યા. અને એ રીતે આપણે ગામ, આપણે કહેવાય કે સભાઓ, જે જે નવી ટેકનિક જે અપનાવવામાં આવી તે લોકો સુધી ખૂબ અસરકારક રીતે પહોંચી પણ ખરી, લોકોને કંઈક નવું જોવાનું મળ્યું. અને આ શું છે એ કુતૂહલ સાથે પણ લોકો વધુમાં વધુ જોડાયા તે સભામાં. હા, બિલકુલ. એ વખતે આપણે જોઈએ તો કે કઈ રીતે આખું 3D ટેકનોલોજી, એટલે જે આપણે હોલિવૂડની પિક્ચરમાં જોતા હતા એ રીતની આખી વાત આપણને નજરે જોવા મળતી હતી. એનો બહુ ઓછી ઉપયોગ થયો, પણ જે થયો હતો એ પણ એક કુતૂહલનો વિષય હતો કે કઈ રીતે આ તમે એને ચેનલોમાં પણ ક્યાં કેવો પ્રયોગ થયો કે કોઈ વ્યક્તિ છે સ્ટુડિયોમાં બેઠી છે તો એને ત્યાં બીજા સ્ટુડિયોમાં એને ત્યાં દેખાડી શકાય હોલોગ્રામથી, એ રીતના પણ પ્રયોગ થયા. જો કે ટેકનોલોજી મોંઘી છે એટલે એને હજી એટલો બધો ઉપયોગ થતા વાર લાગશે. મને લાગે કદાચ આ લોકસભામાં પાછી એનો ઉપયોગ થાય તો કઈ નવાઈ નહીં. બિલકુલ જીવનજી, ખાસ કરીને જે બદલાયેલી પ્રચાર પ્રસારના જે માધ્યમો છે, ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત કરીએ, આપણે 2017 ઇલેક્શનને ધ્યાને રાખીને જો વાત કરીએ, તો સોશિયલ મીડિયાનો આ વખતે જે ઉપયોગ થયો છે તે ભરપૂર છે. ભાજપ હંમેશા સોશિયલ મીડિયામાં ખૂબ જ આગળ પડતી જોવા મળી, આ વખતે કોંગ્રેસે પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. એ ન કહી શકાય કે આ જે ફાયદો ઉઠાવ્યો છે તે મતપેટી સુધી પહોંચશે કે કેમ, પરંતુ જે રીતે ગરબા ચલાવવામાં આવ્યા, જે રીતે કેમ્પેઇન ચલાવવામાં આવ્યા, વિકાસ ગાંડો થયા છે અને સૂત્રને વાયરલ કરવામાં આવ્યા, આ તરફ ભાજપ પણ બિલકુલ તેનો જવાબ આપવા માટે સક્ષમ અને તૈયાર જોવા મળ્યું. આ જે બદલાયેલી પદ્ધતિ છે એના વિશે શું કહેશો? જો પ્રચાર અને પ્રસારનો જે ફાળો હોય છે એ ખૂબ અગત્યનો હોય છે, એટલે એમાં આપણે નકારી જ ન શકીએ. મને 2014ની ચૂંટણીનું ઉદાહરણ આપવાનું મન થાય છે, જેમાં કોંગ્રેસ પાસે ભ્રષ્ટાચાર ને બધું બરાબર છે, પરંતુ એની સાથોસાથ RTI,
આરટીઈ, પછી ખાદ્ય સુરક્ષા બિલ, આ બધા મુદ્દાઓ પણ હતા. એટલે એનો વ્યવસ્થિત એનો જો જે ગેસ સબસિડી એનું ડાયરેક્ટ ટ્રાન્સફર ત્યારે પણ એ વસ્તુ હતી પાઇપલાઇનમાં. એટલે એ બધી વસ્તુ છે. કોંગ્રેસ પાસે તકલીફ એ છે કે એમનું જે પ્રચાર પ્રસારની વાત હોય છે કે એમના નેતાઓ હોય છે એ અંગ્રેજીમાં વધારે કરે છે. એટલે તમારા પ્રચાર પ્રસારમાં આ વાત પણ ધ્યાનમાં લેવી પડે કે તમે લોકોને સમજાય એવી ભાષામાં. એટલે આજે આપણે જોઈએ કે નરેન્દ્ર મોદીની મન કી બાત છે હિન્દીમાં, ઉપરાંત અલગ અલગ ભાષાઓમાં, સ્થાનિક ભાષાઓમાં પણ એનો અનુવાદ થાય ને એને પ્રસારિત થાય છે. એટલે પ્રચાર પ્રસારમાં આ વાત પણ બહુ અગત્યની બની રહે છે, સૂત્રો પણ અગત્યના બની રહે છે. એમાં આપણે એટલે પ્રચાર પ્રસાર ની સાથે સાથે એ પણ વિચારવું પડે કે માત્ર પ્રચાર પ્રસાર પણ જીતી શકાતો નથી. દાખલા તરીકે 2004ની ચૂંટણીની વાત કરીએ તો એમાં ભાજપનો ખૂબ સારો પ્રચાર હતો, ઇન્ડિયા શાઇનિંગ, અને ખૂબ ચાલ્યું હતું અને એમ જ હતું કે ભાજપ આ વખતે જીતી જ જશે. પરંતુ સંકલન અને રણનીતિનો અભાવ અને સારું જે કહેવાય કે નરેન્દ્ર મોદી જેવું એ વ્યક્તિત્વ, એ વખતે પણ ઘણા બધા નેતાઓ હતા, પ્રમોદ મહાજન, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી બધા જ હતા, પરંતુ એક જે કહેવાય કે એ રીતનું ખૂટતું હતું કંઈક, જેના કારણે એ હારી ગયા. અટલ બિહારી વાજપેયી પણ હતા ત્યારે તો. એટલે એ બધી વસ્તુ હોવા છતાં એમનો પરાજય થયો. અને ગયા વખતની આપણે વાત કરીએ 2012ની, તો એમાં પણ કોંગ્રેસનો ખૂબ સારું એનું એડવર્ટાઇઝિંગ રહ્યું. આપણને યાદ છે કે તુલિકા બિલકુલ દશા બદલીએ દિશા બદલીએ વાળા સ્લોગન સાથે ઘણું જી જાહેરાત એ ખૂબ જ અસરકારક સાબિત, લોકોના જનમાનસ સુધી તો વાત બિલકુલ પહોંચી જ હતી. સંજય ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમનું પણ સ્વાગત કરીએ. સંજયજી આપનું પણ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે પ્રચાર પ્રસાર અને 2017ના જે પડકાર છે તે પ્રચાર પ્રસારના માધ્યમથી જેને પડકારને પાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા, વિપક્ષ દ્વારા, દરેક રાજકીય પક્ષ દ્વારા. કબૂતર થી લઈને ટ્વિટર સુધીનો જે પ્રચારનો આખો જે યુગ છે કેવી રીતે જુઓ છો એને? મને એવું લાગે છે કે સમયની સાથે બધું બદલાતું હોય છે. માણસો બદલાય, માણસની માનસિકતાઓ બદલાય, અને એટલે સંગઠન બદલાય, અને સંગઠનની નીતિઓ બદલાય, અને નીતિ બદલાય એટલે રણનીતિ બદલાય. પ્રચાર અને પ્રસાર એ બંને રણનીતિનો જ એક ભાગ હોય છે. ઘણીવાર અત્યારે જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાનો, એ આગળની ડિબેટમાં પણ ગયા વીકમાં આપણે વાત થઈ હતી કે મોટાભાગના લોકો, મોટીભાગની પાર્ટીઓ એવું માની બેસે છે કે સોશિયલ મીડિયા એ સૌથી વધારે પાવરફુલ છે, પણ એ એક ટૂલ તરીકે ઉપયોગ થવો જોઈએ. એનાથી લોકો સુધી પહોંચી શકાય છે, લોકોના મન પર કેટલી અસર થઈ શકે એ એક વિશદ છણાવટનો વિષય છે મારી દ્રષ્ટિએ. બાકી તો લોકોને કમ્યુનિકેટ કરવા માટેના સાધનો એટલે કે રાજનીતિક પાર્ટીઓના શસ્ત્રો બદલાતા રહેતા હોય છે અને બદલતા રહેવું જ જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની સાથે કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશનમાં ક્રાંતિ આવે અને એનો લાભ દરેક પાર્ટીઓએ લેવો જ જોઈએ. કોંગ્રેસે આ વખતે થોડોક વધારે લેવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાતમાં, એવું બહુ સ્પષ્ટપણે મને દેખાઈ આવે છે. પણ હું માનું છું કે કોંગ્રેસે જેટલી ધાર કાઢી છે એટલી ધાર ગયા ચુનાવમાં ભારતીય જનતા પાર્ટીએ કાઢી લીધી હતી ઓલરેડી. એટલે હવે કોંગ્રેસે વાપરેલું એ શસ્ત્ર કેટલું અસરકારક થશે કે એમના કરતા ભાજપના જૂના અનુભવને આધારે ભાજપની ધાર વધારે તેજ થઈ છે કે કેમ, અથવા મેન્ટેન કરી રાખી શકાય છે કે કેમ, એ તો 18મી તારીખે રિઝલ્ટ આવે એટલે ખબર પડે કેટલી અસરકારકતા એની વર્તાય છે. જી જી સંજય, ખાસ કરીને આપણે ભાજપની આપ જે રીતે વાત કરી રહ્યા છો કે ભાજપ પાછલા ચુનાવમાં પણ આ બધું જ કરી ચૂકી છે, આ વખતે એક નવી ટેકનિક જે ભાજપ દ્વારા અપનાવવામાં આવી છે, લોકોમાં ખૂબ જ કુતૂહલ જન્માવી રહી છે. જાદુગરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જાદુગરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રચાર પ્રસાર માટે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે, એક તરફ એ પ્રકારના કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યા છે, એક તરફ જાદુગરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે આ આખી વાત કંઈ સામાન્ય જનતાને નથી સમજાતી. મારી દ્રષ્ટિ એવું છે કે ઘણીવાર ઘણી દવાઓ કામ ના કરે ને, બાળક બહુ બીમાર હોય અથવા એ પરિસ્થિતિમાં હોય ત્યારે માનું ધાવણ બહુ કામ કરી જતું હોય છે. જી, એટલે ગોઈંગ બેક ટુ ધ બેસિક, લોકો સાથે સીધા કનેક્ટ કરવા માટેનો આ અખતરો નવતર છે. જી, કારણ કે લોકો સાથે આઈબોલ ટુ આઈબોલ કોન્ટેક્ટ ની અસર ઉપજાવી શકશે એવું મને લાગે છે. આઈ મે બી રોંગ, પણ પેલું જે અક્રોસ ધ ટેબલ બેસીને વાત કરવાની હોય કોઈ પણ કોન્ફરન્સમાં તો એ વધારે અસરકારક હોય. એટલે લોકો પાસે સીધા જવાની વાત કદાચ વધુ અસર, વધુ ધારી અસર ઉપજાવી શકે એવું મારું માનવું છે.
બિલકુલ. જીવનજી, આપને હું એ પૂછવા માંગીશ કે કોંગ્રેસે આ વખતે જે રીતે પ્રચાર પ્રસારમાં ખૂબ જ ધ્યાન રાખ્યું છે, પ્રસારની ખાસ કરીને વાત કરવામાં આવે, રાહુલ ગાંધીના પ્રવાસની વાત કરવામાં આવે, તો આ વખતે તેઓએ સભાઓ જે કરી છે એના કરતાં વધારે લોકો સાથે સંવાદ કર્યો છે, વધુને વધુ લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો, વધુના વધુ લોકોના સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો. આ જે આખી એક પદ્ધતિ છે લોકોની વચ્ચે અને લોકો સુધી પહોંચવાની જે આ વાત છે, કેટલી અસરકારક સાબિત થઈ શકે? સ્ટ્રેટેજી ઇઝ ઓલ અબાઉટ ફોકસિંગ ઓન સ્ટ્રેન્થ એન્ડ નેગ્લેક્ટિંગ ઓન વીકનેસીસ. આ જે વસ્તુ છે રાહુલ ગાંધીજીએ ધ્યાનમાં લીધી છે અને એમના જે કંઈ સલાહકારો છે, એમના ઘડવૈયા છે રણનીતિના, એમણે ધ્યાનમાં લીધી છે. અને રાહુલ ગાંધીએ પોતે પણ સ્વીકાર્યું છે, એમાં કોઈ મોટી વાત નથી ને એમાં કોઈ હું નવી વાત નથી કરતો. એમણે અમેરિકાના પ્રવાસમાં એમણે પોતે સ્વીકાર્યું કે ઇઝ નોટ ગુડ ઓરેટર ધેન મોદી. એટલે એ જે વસ્તુ છે એ સભા કરતા સંવાદ, જે સંવાદ છે એ ક્યાંક ખૂટે છે. આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઇઝ વર્ચ્યુઅલ મીડિયા, એટલે એમાં ક્યાંક આપણે કોમેન્ટ કરવામાં ક્યાંક બેફામ બની જતા હોય છે, કોઈનું આમાન્ય ન રાખીએ એવું બની જતું હોય છે. પરંતુ જ્યારે સંવાદ થાય છે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય છે, લોકો સાથે રૂબરૂ મળવામાં આવે છે. આજે નેતાઓને સૌથી મોટી વસ્તુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ફરિયાદ લોકોની એવો છે કે લોકો મળતા નથી, અને ખાસ કરીને હાઈકમાન્ડ સાથે તો આ બહુ બનતું હોય છે. રાહુલ ગાંધીજી માટે જ્યારે ગયા વખતે આસામની ચૂંટણી હાર એમને મળી ત્યારે એક મોટું કારણ હતું કે હેમંત બિશ્વ શર્મા કોંગ્રેસમાં હતા, રાહુલ ગાંધીએ ટાઈમ જ નથી આપતા, એટલે એ ભાજપમાં જતા રહ્યા. એટલે આ વસ્તુ છે એને ક્યાંક એને એની ખોટ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભાઈ લોકો સાથે રૂબરૂ મળીએ. આ વખતે તમે ભાજપમાં પણ જુઓ કે મહાસંપર્ક અભિયાન કરી રહ્યા છે અને ઘરે ઘરે જઈ રહ્યા છે, એટલે એ પણ એક બેક ટુ બેઝિકની જે વાત સંજયભાઈ કરી એ જ વસ્તુ એમાં પણ આવે છે. એટલે દરેક રણનીતિ અજમાવી એ એક પ્રયાસ બધાનો લાગી રહ્યો છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો ગૌતરલબેન જી, હું 2012માં મુંબઈથી અહીંયા અમદાવાદ શિફ્ટ થયો, એના ત્રીજા દિવસે મારા એક મિત્રએ મને અદ્ભુત ટીપ આપી કે આ શહેરમાં કોઈની સાથે કોઈ પણ કારણસર ઝઘડો થાય ને તો પહેલો લાફો તું મારી લેજે. એટલે મને ત્યારે એવું આશ્ચર્ય થયું કે આવું કેમ કહ્યું. મેં એમને પૂછ્યું કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. એમણે કીધું કે નહીતર ચોથી મિનિટે છે ને 15 ઓળખીતાઓ મળી જશે ને પછી આંખની શરમમાં કંઈ નહીં થાય. એ બસ એ આંખની શરમ વાળી જે વાત છે ને એ પ્રચાર અને પ્રસારમાં સૌથી મહત્વનો રોલ ભજવતી હોય છે, ઝઘડાઓ મિટાવવા પણ અને વોટ મેળવવા માટે પણ. એટલે રાહુલ ગાંધી જે આ લોકોને મળી રહ્યા છે, શિક્ષકોના એક વર્ગને મળવાનું હવે નક્કી કરવામાં આવ્યું છે, પહેલા જીએસટીથી પીડિત લોકોને મળવાની વાત કરવામાં આવી, આંગણવાડીની બહેનોને મળવાની વાત આવી, હીરાના કારખાનાઓમાં જઈને ત્યાંના લોકો સાથે મુલાકાત કરવામાં આવી. એ પ્રચાર પ્રસારની જે ટેકનિક અપનાવવામાં આવી છે તે રાહુલ ગાંધી માટે ફાયદાકારક, કોંગ્રેસ માટે ફાયદાકારક થઈ શકે? આઈ ડોન્ટ થિંક સો. કારણ કે તમે માત્ર જેના દુઃખ હોય એને મળો અથવા જેમની પીડાઓ હોય એમને મળો તો એ માથે હાથ ફેરવીને આશ્વાસન આપવાથી વિશેષ કશું સાબિત થતું નથી ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ. જી, તમામ લોકોને મળવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાહુલ ગાંધીજીએ એમની પાર્ટીના વર્કર્સને સતત મળવું જોઈએ પાર્ટી લીડર તરીકે. સામાન્ય પ્રજા જે વોટર્સ છે એને મળવું જોઈએ માત્ર, કારણ કે દુઃખી કોઈ પણ સમાજમાં બહુ જ ઓછા પ્રમાણમાં પીડિતો હોય છે, એનાથી થોડાક વધારે પ્રમાણમાં ઓછા પીડિતો હોય છે. બહુ સુખી સમાજો કોઈ દિવસ સંભવ જ નથી, સંપૂર્ણ સુખ ધરાવતી પ્રજા. પણ તમે એમાંથી એક ચોક્કસ વર્ગને મળો એટલે બાકીના વર્ગો તમારાથી વિમુખ થઈ જાય. એટલા માટે પણ એ વર્ગને મળવું જોઈએ બીકોઝ દે આર પાર્ટ ઓફ ધ મેજોરિટી ઓફ ધ સોસાયટી, નોટ ધ માઇનોરિટી ઓફ ધ સોસાયટી. એટલે એ માત્ર જે લોકોને દુઃખ દર્દ છે એટલા લોકોને મળે તો કદાચ એની અસરકારકતા બહુ વધારે આવે એવું હું માનતો નથી. એક ચોક્કસ વર્ગ સુધી પહોંચી શકશે પરંતુ એનાથી આગળ અસરકારકતા નહીં પહોંચી શકે એવું આપનું માનવું છે. પ્રચાર પ્રસાર અને પડકાર આ વિષયને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં આગળ પણ અનેક વાતો લઈને પાછા ફરીશું, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. ત્યારબાદ આપે ચૂંટણી નથી લડી તો તેનું કારણ શું?
એકચ્યુઅલી એક મિસ્ટેક થયો, મને લડવું જોતું હતું. હાર્દિક પટેલ આફ્ટર ઇલેક્શન એનું પિક્ચર સાઇના એનસી ક્યાં જોવે છે? બયાનબાજીને લોકોને આમ ઇન્સ્ટિગેટ કરવામાં તમારે યોગદાન છે, ઇલેક્શન પછી કંઈ ન રહે. છોટે બાપુ ક્યાંથી લડશે ચૂંટણી? શું થશે જડફિયાનું? જેતપુરમાં જામશે જંગ? સોમનાથમાં આ વખતે કોણ ફાવશે? જુઓ રાજ રમત આજે રાત્રે 10 કલાકે માત્ર Zee 24 કલાક પર. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે વાદ વિવાદમાં. પ્રચાર પ્રસાર અને પડકારા વિશે લઈને આપણે વાત કરી રહ્યા છીએ. જીવનજી, હું આપને પૂછવા માંગીશ કે પ્રચાર પ્રસારનું જે આખું વાતાવરણ બદલાયું છે છેલ્લા વર્ષોમાં, ખાસ કરીને રાજનીતિની વાત કરીએ, રાજકારણની વાત કરીએ, તો એટલો બધો મોટો ફરક આવી ગયો છે. ઉત્સવોની જ્યારે કોઈક નાના એક બાળકને, મારા 10 વર્ષના દીકરાને હું એમ પૂછું કે કયા કયા ઉત્સવો છે, તો એ કદાચ હવે ગુણોત્સવ, રણોત્સવ, પતંગોત્સવ આવા બધા ઉત્સવો ગણાવવા લાગશે. એટલું બધું એ લોકોના મગજમાં આ વાત બેસાડી દેવામાં આવી છે ને, બેસી ગઈ છે. આને કેવી રીતે જુઓ છો? સરકાર એ મોદી સરકારનું એક, નરેન્દ્ર મોદીનું એક આગવું પાસું કહી શકાય, વિઝનરી જે અમુક રીતે પ્રચારી રીતે તો ચોક્કસ એમાં કહી શકાય. કારણ કે એ સતત, તમે બહુ આ અઘરી વસ્તુ છે નહીં તો સરકાર માટે. મેં કીધું એમ કે કોંગ્રેસ માટે આ તકલીફ પડી હતી 2014માં અને અગાઉ પણ તકલીફ પડી હતી. એટલે પોતાના જે સબળા પાસા છે લોકો સુધી પહોંચાડવા માટે આ બધું બહુ જરૂરી હોય છે, અને એ તમે યોજનાઓ, તમારા જે કંઈ કાર્યક્રમો છે એના મારફતે લોકો સુધી, અને ખાસ કરીને નાના બાળકો, આજે નાના નાના બાળકો પણ નરેન્દ્ર મોદીને ઓળખતા હોય છે, એ એક એમની જે કહેવાય કે એમની ખાસિયત છે, એમનું જે વ્યક્તિત્વનું અને એમને જે રણનીતિ છે એનું આગવું પાસું છે. એટલે એ જે કાર્યો કરે છે, તમે જુઓ કે સતત આજે પણ જે એની જે પેલું કેન્દ્ર સરકારમાં એમણે જે જે કામો કર્યા છે એ લોકો સુધી પહોંચાડવા માટે અનેક રીતે પ્રયત્નશીલ હોય છે, અને એ પહોંચે પણ છે અસરકારક રીતે. એટલે આ ખરેખર દરેક સરકાર માટે જરૂરી હોય છે. સરકાર હોય, વિપક્ષ હોય, એને કઈ રીતે કોમ્યુનિકેશન, ગાંધીજી એમાં ખૂબ માસ્ટર હતા. એટલે એ જે વસ્તુ છે એને માત્ર એક હકારાત્મક રીતે તો ન જ લઈ શકાય ને, એને એની બંને બાજુ છે ને. હા, એટલે બંને બાજુ છે, લોકો કઈ રીતે લે છે. પરંતુ એક વાત તો એ છે ને કે એમણે 3 ટર્મ સત્તામાં રહ્યા અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે, તો એ જે સત્તામાં રહ્યા તો એની એન્ટી ઇન્કમ્બન્સી નું ફેક્ટર એ ખાળી શક્યાનું એક કારણ આ પણ હતું ને. અને આમ પણ છે ને, માણસ જાત, એક સરસ સંસ્કૃતમાં સૂત્ર છે, ઉત્સવ પ્રિયાહા ખલુ જનાહા. સામાન્ય માણસો એમના ડે ટુ ડેની એક્ટિવિટી અને એના સંઘર્ષમાંથી ઉપર નથી આવી શકતા. સતત પ્રયત્નો કરવા છતાં કોઈને કોઈ કારણોસર
હેન્ડ ટુ માઉથ સિચ્યુએશનથી સહેજ વધારે જ આગળ વધી શકતા હોય છે મોટાભાગના લોકો. એટલે એમને સતત પ્રફુલ્લિત રાખવાનું કામ જે તે રાજ્યકર્તાનું છે, હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું. અને સામાન્ય માણસના જીવનમાં સુખનો થોડોક ઉમેરો છે ને ઉત્સવ થકી જ આવી શકતો હોય છે. માણસો પાસે ઉત્સવો ઉજવવા જેટલી વ્યવસ્થાઓ ન હોય ત્યારે જે તે સરકારોએ ઉત્સવોના સતત આયોજનો કરી અને પોતાની પ્રજાને ખુશ રાખવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. આખી વસ્તુને પોઝિટિવલી લેવાની જરૂર છે. સંજયજી, ખાસ કરીને આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ, મુદ્દા હવે ભૂલાઈ ગયા છે. સરકારે શું કાર્ય કર્યા, કોઈ પણ, આપણે માત્ર ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતા, સરકારે શું કાર્ય કર્યા તેની વાત હોય, વિપક્ષના ભાગમાં એ આવતું હોય કે આ કાર્યો નથી થયા તેની વાત હોય, પરંતુ છેલ્લા જે કારણો આવ્યા સામે, જાતિવાદ કેન્દ્રમાં આવી ગયું અને જે મુદ્દા આધારિત રાજનીતિ હતી તે ધકેલાઈ ગઈ હોંસકામાં, બહુ દુઃખદ છે. છેલ્લા 15-15 વર્ષથી ગુજરાતમાં જાતિવાદ નામનું ભૂત ઉતરી ગયું હતું, એ ફરી પાછું ધૂણવા માંડ્યું છે, અથવા બહુ ચોક્કસ આયોજન પૂર્વક ધૂણાવવામાં આવ્યું છે. હું આજે બપોરે જ મારા એક મિત્ર સાથે વાત કરતો હતો કે ચિંતાનો વિષય એ છે કે આ જ પ્રકારની રાજનીતિ જો કોઈ ચોક્કસ લોકો દ્વારા સતત ફ્યુઅલિંગ કરવામાં આવશે તો મારી દીકરીને ખબર નથી કે એની ક્લાસમેટ ની સરનેમ શાહ છે અથવા બરવાળિયા છે, તો એ બરવાળિયા ઇઝ વિચ કમ્યુનિટી, બીકોઝ શી ઇઝ નેવર બોધર્ડ ટુ આસ્ક કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો. એ એક જ મનુષ્ય સમુદાયમાંથી આવે છે એવું એ શીખી છે છેલ્લા 15 વર્ષમાં. શી ઇઝ 13 યર ઓલ્ડ. પણ હવે એ નવી જનરેશનને પણ આ જ્ઞાતિવાદની વાતો જે રીતે ફેલાઈ રહી છે એ જોતા એક જ સમાજમાં વર્ગવિગ્રહની પરિસ્થિતિ ઊભી કરવાની જેની કોઈની પણ સાજિશ હોય તાત્કાલિક મટાવી દેવી જોઈએ. એનો સમગ્રતયા સમાજે ભેગા થઈને સખત વિરોધ કરવો જોઈએ, રાજનૈતિક વસ્તુઓને બાજુમાં મૂકીને, કારણ કે આ રાજકારણનો વિષય નથી, આ સમાજકારણનો વિષય છે. એક નેતા છે આ સમુદાયોવાળા, એમને સાથે મારું બહુ જ લોંગ ડિસ્કશન થયું હતું બિઈંગ અ પર્સનલ ફ્રેન્ડ, ત્યારે મેં એમને પણ એ જ વાત કહી હતી કે સમાજ સુધારણાનું કામ સરકારનું ન હોઈ શકે. કોઈ પણ સરકારનું કામ છે સારું શાસન આપવાનું અને સારી વ્યવસ્થાઓ જાળવવાનું. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ઇલેક્શનનો જે પડકાર છે, ચૂંટણીનો જે પડકાર છે, એ પડકારને પાર પાડવા માટે સમાજની સામે જે પડકારો ઉભા કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે, અત્યંત દુઃખદ છે. અને સમાજે સામાજિક સુધારણાઓની જવાબદારી જે તે સમાજની પોતાની હોય. હું ઉત્તર ગુજરાતમાંથી બિલોંગ કરું છું, રાજસ્થાનના બોર્ડર પરનું મારું ગામ છે. ત્યાં આજથી 20 વર્ષ પહેલા બ્રાહ્મણ સ્ત્રીઓમાં પણ ઘૂંઘટ પ્રથા હતી, તો એ જે તે સમાજે બદલવાની જરૂર છે. એ સરકાર આવીને ન બદલી શકે. સરકારની, કોઈ પણ સરકારની જવાબદારી હોય છે સુશાસન અને સારી વ્યવસ્થાઓ જળવાઈ રહે. પડકાર આપ કહી રહ્યા છો કે છેલ્લા વર્ષોમાં ભૂલાઈ ગયો હતો, એ ફરી એક વખત જે સામે આવી રહ્યો છે તે જ કદાચ અત્યારે આપણા માટે સૌથી મોટો પડકાર છે. સમયની મર્યાદા છે, આપણે આ ચર્ચાને અહીં અટકાવીએ છીએ. સંજયજી અને જીવનજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાવા માટે. તો 2017 માટેની રણનીતિઓ તો ઘડાઈ ગઈ છે, પ્રચાર પ્રસાર પણ દરેકે દરેક પક્ષ કરી રહ્યા છે, પરંતુ એ જે પડકાર છે તેને નવો પડકાર ન ઊભો કરવામાં આવે અને માત્ર ચૂંટણી પૂરતો પડકાર જો સમજવામાં આવે તો એ કદાચ તમારા મારા તમામ લોકો માટે હિતમાં હશે. આજના વિષયમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.